आर्थिक विकास એમાં આજનો આપણો પ્રશ્ન છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે તો સૌથી પહેલો આપણો પ્રશ્ન એ છે કે વિકાસશીલ અર્થતંત્ર કેવાય છે સૌપ્રથમ મુદ્દાની વાત એ છે વિકાસશીલ અર્થતંત્ર એટલે શું લક્ષણની વાત પછી કરી તો કે ભાઈ વિશ્વ બેંકે વ્યાખ્યા આપેલી કે ભાઈ લોકોની માથાદી આવક $775 થી ઓછી હોય તો એ વિકાસશીલ દેશ કહેવાય મતલબ માથાદી આવક ઓછી છે બસ આપણી કહાનીની શરૂઆત ત્યાંથી થાય છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એટલે વાર્તાની જેમ લઈ લઈએ આપણે વિકાસશીલ દેશોની અંદર મૂળભૂત માથાદીઠ આવક ઓછી છે સ્વાભાવિક છે માથાદીઠ આવક નીચી આ પહેલું લક્ષણ થઈ ગયું વિશ્વ બેંકે વ્યાખ્યા આપી છે એ પ્રમાણે માથાદીઠ આવક નીચી હોય છે બીજો મુદ્દો કે ભાઈ વસ્તી વૃદ્ધિનો દર 2%થી વધારે આપણે ભારતનું ઉદાહરણ લઈએ અને આ બધા લક્ષણો આપણા દેશમાં જોવા મળે છે કારણ કે આપણો દેશ જ વિકાસશીલ છે ભારતને ધ્યાનમાં રાખી અને વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ના મુદ્દાઓ લખીએ આરામથી લખી શકાય છે વસ્તી વૃદ્ધિનો દર 2%થી વધુ એમાં હજી વધારે લખવું હોય તો લખી શકાય કે દર વર્ષે 2 કરોડ બાળકો જન્મે એમાંથી 80 લાખ મરે તો 1 કરોડ ને 20 લાખ તો વધવાના જ છે તો એ વસ્તી વૃદ્ધિનો દર છે 2%થી વધુ વિકાસશીલ દેશોની અંદર ખેતી છે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ જે આપણા દેશમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે ખેતીમાંથી રોજગારી મેળવે છે 60%થી વધારે લોકો ખેતી સાથે જોડાયેલા છે હવે ખેતી માંથી રોજગારી મળે એવી આપણે વાત કરીએ એટલે અહીંયા પાછા બે મુદ્દા વિચારવાના આવે કે ખેતીમાંથી પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રકારની રોજગારીની વાત કરવાની છે જે વ્યક્તિ પોતે ખેતીમાં કામ કરે છે કે મારું પોતાનું ખેતર છે હું એમાં કામ કરું છું તે પ્રત્યક્ષ રોજગારી છે પણ ખેતરમાં કપાસ વીણવા માટે આવતા મજૂર પ્રત્યક્ષ રોજગારી છે પછી માની લો કે કપાસને જોખવાનું કામ કરે કપાસની ગાંસડીઓ બનાવીને ટ્રકમાં ચડાવવાનું કામ કરે ટ્રક ડ્રાઈવરને રોજગારી મળે એને એએમસી માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવામાં આવે ત્યાં જે મજૂરોને રોજગારી મળે જીનિંગ મિલમાં લઈ જવામાં આવે ત્યાં રહેલા મજૂરોને રોજગારી મળે તો એ બધી પરોક્ષ રોજગારી છે એટલે ખેતીમાંથી પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રકારની રોજગારી મળે છે એટલે 60%થી વધારે લોકો ખેતી સાથે જોડાયેલા છે પણ એની સામે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો માત્ર ને માત્ર 25% છે રાષ્ટ્રીય આવક જમીન મૂડી શ્રમ ને નિયોજક 4 પ્રકારના ઉત્પાદનના સાધનોને મળતું વળતર એને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ આગળ ઉપર આ ચેપ્ટરમાં આપણે એની ચર્ચા કરીશું રાષ્ટ્રીય આવકમાં ફાળો 25% છે એનો મતલબ શું થાય કે ખેતીમાંથી જે વળતર મળે છે ખેતીમાંથી જે આવક પ્રાપ્ત થાય છે એ આવકનું પ્રમાણ ઓછું છે
ખેતીની અંદર અનેક પ્રકારની કુદરતી આફતો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વાવેતર કરેલો પાક નિષ્ફળ જાય એને કારણે લોકોને આવક ઓછી થાય છે તો રાષ્ટ્રીય આવકમાં ફાળો 25% બીજો રાષ્ટ્રીય આવકની વહેંચણી અને ઉત્પાદનના સાધનો એમાં ઘણી બધી અસમાનતા જોવા મળે છે આ મુદ્દા ઉપર વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ચર્ચાઓ થઈ શકે આપણા ભારત દેશની અંદર એમ કહેવાય કે ધનિક છે વધારે ધનિક બનતો જાય છે અને ગરીબ છે વધારે ગરીબ બનતો જાય છે એ ઉત્પાદનના સાધનોની વહેંચણીની અસમાનતા વધારે છે આ હિન્દુસ્તાનની અંદર વિશ્વના સર્વશ્રેષ્ઠ અબજોપતિઓ છે વિશ્વના ટોપ 10 ધનાઢ્ય વ્યક્તિઓમાં જેનો સમાવેશ થાય એવા મુકેશ અંબાણી પણ આ દેશમાં છે અને ઝુંપડપટ્ટીમાં રહેનારા લોકો ફૂટપાથ ઉપર રહેનારા લોકો પણ આ દેશમાં છે આશ્ચર્ય છે કે વિશ્વની મોટા મોટી ઝુંપડપટ્ટી પણ હિન્દુસ્તાનમાં છે જેને આપણે ધારાવી ઝુંપડપટ્ટી તરીકે ઓળખીએ આ રાષ્ટ્રીય આવકના ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા બતાવે છે ટોચના જે 20% કુટુંબો છે જે અતિશય ધનવાન છે અતિશય સુખી સંપન્ન છે રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો 40% છે પણ જે તળિયાના 20% લોકો છે જે અતિશય ગરીબ છે રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો 10% છે કહેવાનો મતલબ એ છે કે જે તળિયાના 20% લોકો છે એની આવક ખૂબ ઓછી છે રાષ્ટ્રીય આવકમાં ફાળો 10% મતલબ એની આવક ખૂબ ઓછી છે ટોચના 20% લોકો રાષ્ટ્રીય આવકમાંથી 40% હિસ્સો લઈ જાય છે મતલબ એ ધનિક છે વધારે ને વધારે ધનિક બનતા જાય છે આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થયું ધનવાન લોકોના આપણે આગળ વાત કરીએ કે શહેરી વિસ્તારોની અંદર હાઈરેન્જ મકાનો છે મોટા મોટા બંગલાઓ છે ધનવાન લોકોની સંપત્તિમાં વધારો થતો જાય છે અને ગરીબ લોકોની આવકમાં ઘટાડો થતો જાય છે એ આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ છે અમુક થોડા લોકોની સંપત્તિમાં મોટા પાયે વધારો થાય છે એ આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ બેરોજગારીનું પ્રમાણ વધારે છે કુલ શ્રમિકોના 3% લોકો તો બેરોજગાર છે આ વિકાસશીલ અર્થતંત્રનું મહત્વનું લક્ષણ અને બેરોજગારીના પાછા જુદા જુદા પ્રકાર ધોરણ 10 ની અંદર ગરીબી અને બેરોજગારીનું આખું ચેપ્ટર આવે છે એની ચર્ચા આગળ પર કરશું કે ભાઈ છુપી બેરોજગારી છે પ્રત્યક્ષ બેરોજગારી છે શિક્ષિત બેરોજગારી છે અલગ અલગ પ્રકારની બેરોજગારી વિકાસશીલ દેશોની અંદર જોવા મળે છે બેરોજગારી છે એને કારણે ગરીબીનું પ્રમાણ પણ વધારે છે છોટા છવાયા ઝુંપડપટ્ટીમાં રહેનારા લોકો પણ આપણને દેખાય છે અહીંયા પણ 3% છે અને અહીંયા પણ 3% છે આખા ધ્યાન રાખવા જેવો મુદ્દો છે કે ભારતની કુલ વસ્તીના અથવા વિકાસશીલ દેશોની કુલ વસ્તીના 30% લોકો ગરીબ હોય છે અને 30% જ લોકો બેરોજગાર હોય છે મહત્વનો મુદ્દો છે દ્વિમુખી અર્થતંત્ર ખાલી જગ્યા જોડકા વિકલ્પની અંદર ઘણી વખત આ શબ્દ આવી જાય છે દ્વિમુખી અર્થતંત્ર અને તે વિરોધાભાસી પરિસ્થિતિ એક બાજુ અતિશય ધનવાન લોકો છે એક બાજુ અતિશય ગરીબ લોકો છે શહેરી વિસ્તારની અંદર તમામ પ્રકારના સુખ સગવડના સાધનો છે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ સગવડો નથી
ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતી સિવાય રોજગારીનો બીજો કોઈ સાધન નથી. અને ખેતીની અંદર પણ જૂની પુરાણી યંત્ર સામગ્રી છે, રૂઢી ચુસ્ત વિચારો છે, જૂના પુરાણા વિચારો, એમાં તો ઘણા બધા દાખલા દલીલો દ્રષ્ટાંતો આપી શકાય કે ભાઈ બિન જરૂરી ખર્ચા કોઈ પણ પ્રકારનું કશું કામ ન હોય અને એવા બિન જરૂરી ખર્ચા આપણે ઘણા બધા કરીએ છીએ અને એને કારણે બચતનું પ્રમાણ ઓછું છે. બચતનું પ્રમાણ ઓછું છે